સ્મિમેર હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની દવા સ્ટોર રૂમમાં પડેલી દેખાઈ હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ હોસ્પિટલની અચાનક મુલાકાત લેતા હકીકત સામે આવી હતી. સુરતની સ્મિમેર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં આજરોજ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને હોસ્પિટલ કમિટીના સભ્ય રચના હિરપરાએ તેમના સાથી કોર્પોરેટર મહેશ અણઘણ સાથે સ્મિમેર હોસ્પિટલની ઓછીથી મુલાકાત કરી હતી, જેમાં સામે આવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે લાખો રૂપિયાની આપવામાં આવતી દવાઓ સ્ટોર રૂમમાં કોઈપણ પ્રકારના ટેમ્પરેચર મેન્ટેન કર્યા વગર જ રાખવામાં આવે છે. દવાઓ ઉપર સ્પષ્ટ સૂચના લખવામાં આવી હોવા છતાં પણ તેને મેન્ટેન કરવામાં આવતી નથી. આ અંગે આપ નેતાએ કહ્યું હતું કે આ દવા દર્દીને આપવામાં આવે તો તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકે છે અને દર્દીને દવાની આડઅસર પણ થઈ શકે છે. દવાઓ ઉપર સ્પષ્ટ સૂચના લખવામાં આવી હોવા છતાં પણ જો તેને મેન્ટેન કરવામાં ન આવી હોય તો દર્દીઓને તે દવા ન આપવામાં આવે તો તેમના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ મામલે આપના નગરસેવકોએ સત્તાપક્ષનો હોસ્પિટલના મેનેજમેન્ટ સામે બેદરકારી મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. મારું નામ રચના હિપરા, કોર્પોરેટર, આમ આદમી પાર્ટી, સુરત મહાનગરપાલિકા, હોસ્પિટલ સમિતિ સભ્ય. સ્મિમેરની અંદર જે મેડિકલ સ્ટોર છે, મેડિકલ સ્ટોરની અંદર જે દવાઓ ફ્રીઝરમાં મેન્ટેન કરવામાં આવે છે, આજથી એક વર્ષ પહેલા પણ મેં શાસકોનું તંત્રનું ધ્યાન દોરેલું કે સ્મિમેરની અંદર જે કોલ્ડ સ્ટોરેજ રૂમ નથી એ બાબતે ધ્યાન દોરેલું અને ત્યાંની જે દવાઓ ફ્રીઝરમાં રાખવામાં આવે છે એ ફ્રીઝરનું ટેમ્પરેચર મેન્ટેન નથી. આજે પણ જ્યારે મેં વિઝિટ લીધી ત્યારે મને ધ્યાને આવ્યું કે 2-8 ડિગ્રી ટેમ્પરેચરમાં જે દવાઓ રાખવાની હોય છે એમનું ટેમ્પરેચર બિલકુલ મેન્ટેન નથી. તો જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો માટે ઇનોવાઓ ખરીદવી હોય તો તાત્કાલિક મંજૂરી મળી જાય છે, એમના ઓફિસોની એસી ખરીદવી હોય તો પણ તાત્કાલિક મંજૂરી મળી જાય છે. અને હમણાં જ આપણે જોયું કે યોગ દિવસ મનાવ્યો ત્યારે કરોડો રૂપિયા ખર્ચ્યા, કોઈ નેતા એમના અહીં આવવાના હોય તો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પણ અહીંયા સ્મિમેરની અંદર જે ગરીબ અને લાચાર લોકો સારવાર લેવા માટે આવે છે એમની માટે જે દવાઓ અહીંયા રાખવામાં આવે છે એ દવાઓ પણ સેફ્ટી અહીંયા દવા માટેની નથી. એની દવાઓ માટે જે કોલ્ડ સ્ટોર રૂમની જરૂર છે એના માટે આ તંત્રનું પેટમાં પાણી પણ નથી હલતું અને આજ સુધી એ બાબતે કોઈ ધ્યાન આપતા નથી. ભારતીય જનતા પાર્ટીના શાસકો એમના તાયફાઓ કરવામાં વ્યસ્ત છે અને જો આ દવાઓ મેન્ટેન નહીં થાય અને આ દવાઓ દર્દીને આપવામાં આવશે અને કાંઈ પણ એ દર્દીને થશે તો આનું જવાબદાર કોણ? ભારતીય જનતા પાર્ટીના શાસકો આ જવાબદારી લેશે? આ તંત્રને, આ ભારતીય જનતા પાર્ટીનો મારો આ જ સવાલ છે કે આ ગરીબો માટે જે આ ગેરરીતિ થઈ રહી છે અને ગરીબોના જીવ જશે, જે એમની જિંદગીની સાથે આ સરકાર છેડા કરી રહી છે, તો આની જવાબદારી કોણ લેશે?